नमस्कार विद्यार्थी मित्रों, संजय पिपावतना जय श्री कृष्ण। त्रण मार्क्सनी टूक नोंध। विदेश व्यापारवाला चैप्टर में आ हूँडियामणना दरनो ख्याल स्पष्ट करो। वारंवार दरेक चैप्टरनी अंदर आ हूँडियामणनो दर आ शब्द आवे छे, तो एनो अर्थ खास जाणवो जरूरी छे। फक्त अभ्यास लक्षी नहीं पण इन फ्यूचर व्यापार वाणिज्य माटे पण आ शब्द वारंवार प्रचलित होय छे કે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતરિત કરી શકાય તે દર એટલે હૂંડિયામણનો દર। અને ઉદાહરણ આપ્યું છે કે એક યુએસ ડોલર બરાબર રૂપિયા 65 ભારતના। તેનું બીજું નામ તો કે વિનિમયનો દર। અને હજુ આની અલગ આપણે વ્યાખ્યા નક્કી કરવી હોય તો બે દેશના ચલણ વચ્ચેનો દર એટલે હૂંડિયામણનો દર નોંધ રાખજવાની। બે દેશના ચલણ વચ્ચેનો દર એટલે એને શું કહેવાય? હૂંડિયામણનો દર। तो आप संपूर्णपणे अँ जा लीए कि हूँडियामणनो दर एटले शू। जब भारतीय नागरिक विदेश में जाए तरह आपणुं भारतीय चलन त्यां न चाले, देश बदलाय एटले चलन बदलाई गयुं। तो आ प्रमाणे भारतीय व्यापारी जयरे विदेश में चीज वस्तु के सेवानी आयात करे त्यारे पण आपणो देशनुं चलन त्यां चालतुं नथी। आपणे जे ते देशना चलननी मांग करवी पड़े, रुपया आपीने डॉलर खरीदवाना। तो आ प्रमाणे विदेशी व्यक्ति भारत में आए કે વિદેશી વેપારી આપણા દેશમાંથી આયાત કરે ત્યારે તેઓ આપણા ભારતીય ચલણ રૂપિયાની માંગ કરે છે। તો આમ અહીંયા દુનિયાના દેશો સાથે ભારત જો વેપાર કરે તો આપણે જે ચીજ વસ્તુ કે સેવાની આયાત કરવી હતી તેની ચૂકવણી આપણે ડોલરમાં કરવી પડશે। જ્યારે વેપારી કે પ્રવાસી તેમના દેશના ચલણનું અન્ય દેશમાં રૂપાંતરણ કરાવે ત્યારે ચોક્કસ દર બજારમાં જે પ્રવર્તતો હોય એને આપણે હૂંડિયામણના દર કે વિનિમયના દર તરીકે ઓળખીએ છીએ। એક યુએસ ડોલર ઉદાહરણ આપ્યું છે બરાબર 60 રૂપિયા હોય તો ભારતીય વેપારી કે પ્રવાસીને એક યુએસ ડોલર મેળવવા માટે 60 રૂપિયા આપવા પડશે। તો બીજા અર્થમાં અમેરિકન વેપારી કે પ્રવાસીને 60 રૂપિયા મેળવવા પડશે, એક ડોલર આપવા પડશે। તો અન્ય દેશના ચલણમાં રૂપાંતરિત કરવા માટે વેપારી બેંકો કાયદા માન્ય વેપારીઓ ઉપલબ્ધ હોય છે। આ ચલણ કોણ રૂપાંતરિત કરાવી આપે છે? આપણે રૂપિયા આપીને ડોલર ખરીદવા હોય તો એરપોર્ટ ઉપર, બેંકમાં અને અન્ય કાયદા માન્ય વેપારી ચલણ અહીંયા રૂપાંતરિત કરાવી આપે છે। જ્યારે ભારતીય ચલણ આંતરરાષ્ટ્રીય બજારનું મૂલ્ય ઘટે ત્યારે ભારત માટે હૂંડિયામણનો દર ઊંચો જાય છે। ડોલરનું મૂલ્ય ઘટે એટલે હૂંડિયામણનો દર ઊંચો જાય છે, પરિણામે ભારતીય ચલણનું મૂલ્ય ઘટે ત્યારે ભારત માટે હૂંડિયામણનો દર ઊંચો જાય છે, પરિણામે વિદેશી ચલણ મેળવવા માટે વધુ રૂપિયા આપવા પડે છે। એક ઉદાહરણ આપ્યું છે કે એક યુએસ ડોલર બરાબર 65 રૂપિયાથી વધીને એક યુએસ ડોલર બરાબર 70 રૂપિયા થાય ત્યારે આવા સમયે ભારતની આયાતો મોંઘી બને છે માટે તે ઘટે છે, ત્યારે ભારતની નિકાસો સસ્તી બને છે માટે વધે છે। આ ઉદાહરણ યાદ રાખજો, એક યુએસ ડોલરના આપણે અહીંયા 65થી વધીને 70 રૂપિયા દેવાના થાય તો ભારતીય ચલણનું મૂલ્ય ઘટ્યું છે અને ડોલરનું મૂલ્ય વધ્યું છે, એવું સમજવાનું। જ્યારે ડોલરનું મૂલ્ય વધે ત્યારે ભારતની આયાતો મોંઘી બને છે માટે ઘટે છે, કારણ કે પહેલાં આપણે વસ્તુ મંગાવતા ત્યારે એક ડોલર લેખે 65 ચૂકવતા, હવે કેટલા ચૂકવવાના છે? 70, એટલે ભારતની આયાતો કેવી થઈ? મોંઘી, એટલે ઘટવા લાગી। આના કરતાં ઉલટું કે ભારતની નિકાસો સસ્તી બને છે એટલે વધવા લાગે છે। નિકાસો કેમ વધે છે? તો કે પહેલાં અમેરિકન ડોલર જે કંઈ છે બરાબર આપણે નિકાસ કરતા ત્યારે આપણને સામેથી 65 રૂપિયા મળતા, એની જગ્યાએ હવે કેટલા મળે છે? 70, એટલે આપણે ઓટોમેટિકલી ભારત દેશ જે કંઈ છે નિકાસો વધારશે, કારણ કે એક ડોલર બરાબર પહેલાં આપણને 65 મળતા હવે કેટલા મળવા લાગે છે? 70। આના કરતાં ઉલટું ભારતીય ચલણનું મૂલ્ય વધે તો હૂંડિયામણનો દર ઘટે છે, ડોલર સસ્તો થાય છે। દાખલા તરીકે એક યુએસ ડોલર બરાબર 65 રૂપિયાથી ઘટીને 60 રૂપિયા થાય છે, તો આવા સંજોગોમાં ભારતની આયાતો સસ્તી બનતા વધે છે ત્યારે ભારતની નિકાસો મોંઘી બનતા ઘટવા લાગે છે। આપણે જાણીએ છીએ પહેલાં આપણને એક યુએસ ડોલર બરાબર અહીંયા 65 મળતા હતા, એ ઘટીને કેટલા થઈ ગયા? 60 રૂપિયા, એટલે કે ભારતનું ચલણનું મૂલ્ય વધ્યું છે અને ડોલરનું મૂલ્ય ઘટ્યું છે। તો આવા સંજોગોમાં ભારતની આયાતો સસ્તી બનવા લાગે છે એટલે ઓટોમેટિકલી વધવા લાગશે। આપણે જે વસ્તુ પહેલાં ખરીદતા વિદેશમાંથી એ વસ્તુના એક ડોલર લેખે આપણે 65 ચૂકવતા, હવે કેટલા ચૂકવવા પડે? 60, તો આપણને વસ્તુ સસ્તી લાગતા આપણે આયાત વધારીએ છીએ અને નિકાસો ઘટાડીએ છીએ। નિકાસ કેમ ઘટે છે?
કે પહેલાં આપણને 65 રૂપિયા મળતા હતા, આપણે નિકાસ વધારતા હતા, પણ આપણને $1 લેખે 60 જ મળે છે, એટલે આપણે નિકાસ ઓટોમેટિકલી ઘટાડશું. તો અહીંયા આમ ખુલ્લા બજારમાં હુંડિયામણના દરમાં ફેરફાર થાય છે, તો કેટલીકવાર દેશની સરકાર આયાત અને નિકાસ વધારવા કે ઘટાડવા પણ આવું કરતી હોય છે. આમ ચલણના દરમાં ફેરફાર થવા માટે સમય, અંતર અને ચીજ વસ્તુ કે સેવાની કિંમત વગેરે એને અસર કરતી હોય છે. કે ઘણી વખત ચીજ વસ્તુ કે સેવાની કિંમત વધવા લાગે, ઘટવા લાગે, તો આયાત નિકાસ વધવા કે ઘટવા લાગે, ચલણના દરમાં ફેરફાર થાય છે, તો આ બધાના કારણે અહીંયા હુંડિયામણના દર જે કંઈ છે એ ઓટોમેટિકલી બદલાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 માર્ક્સની ખાસ અગત્યની ટૂંક નોંધ, હુંડિયામણનો દર, જેમાં તમારે એનો અર્થ, ડોલરનું મૂલ્ય, ભારતનું ચલણ બરાબર કેટલું છે, એનું બીજું નામ અને એના આર્થે વધારા ઘટાડાના બે ઉદાહરણ તમારે સમજાવવાના રહેશે. કે ભાઈ $1 બરાબર અહીંયા ભારતીય ચલણ જે કહે છે 65 રૂપિયાથી વધીને 70 થાય તો આયાત નિકાસમાં શું ફેરફાર થાય, અને આ $1 બરાબર અહીંયા ભારતીય ચલણ 70 રૂપિયાથી ઘટીને 65 રૂપિયા થાય તો અહીંયા ભારતની આયાત નિકાસ ઉપર શું ફેરફાર થશે, આટલી વસ્તુ તમારે બે પેરેગ્રાફમાં નોંધવાની છે. બાકીનું નેક્સ્ટ ટાઈમ, એનું નોંધીને રાખજો. અસ્તુ.